अस्सलाम वालेकुम विद्यार्थी भाई बहनों, म्यूज़ हाई स्कूल भुजना यूट्यूब चैनल में आपनों हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 12 विषय गुजरातीनो पाठ नंबर 4 सत्याग्रह आश्रम नो बीजो वीडियो जोशुं। छेला वीडियो में आपणे आ पाठना लेखक विनोबा भावे नो परिचय अने पाठनी शुरुआत करी थी, तो चलो अपने आगर जो पाठ बाकी छे एना विषे चर्चा करिए। अगाउना वीडियो में आपने जोयुं कि आ पाठ सत्याग्रह आश्रम जे विनोबा भावे ना जीवन प्रसंगों एक संकलन जे नाम छे अहिंसा की खोज माथी लेवामां आव्युं छे। आ पाठ में विनोबा गांधीजीन अनुयायी केवी रीते बन्या एमनो क्यांक वर्णन छे, कोचरब आश्रम में एक उत्तम आश्रमवासी तरीके केवी नामना मेळवी एमनी वात छे, अने गांधीजीना आग्रह एक वर्ष रजा लईने समयगाळामां तेओ गंजावार कार्य करी बतायो तेनो प्रेरणादायी बयान छे। छेले आपणे जोयुं कि ज्यारे गांधीजीना एक भाषणनो प्रभाव अथवा એ ભાષણ વાંચીને ક્યાંક વિનોબાને ક્યાં કોઈ કેટલાક પ્રશ્નો અને શંકાઓ થઈ તે માટે વિનોબા જે છે એ ગાંધીજીને પત્ર લખે છે બાપુને, અને બાપુ છે એ 10-15 દિવસ પછી એ પત્રના જવાબમાં એક પત્ર લખે છે અને એમાં એ વાત કહે છે કે જે તમારા જે પ્રશ્નો છે બરાબર એનું સમાધાન જે છે પત્ર વ્યવહારથી ન થઈ શકે એ માટે કહે છે કે જીવનનો સ્પર્શ જોઈએ, અને તે માટે તમે જે છે એ આશ્રમમાં આવો, અને છેલ્લે લખે છે કે સમાધાનની વાત સમાધાન છે વાતોથી નહીં જીવનથી થશે એ વાક્ય છે ક્યાંક છે એ વિનોબા ભાવેને પણ સ્પર્શી જાય છે, એટલે પોતે નક્કી કરે છે કે હું ગાંધીજીને મળું। બીજું એ ગાંધીજીના એટલે બાપુના પત્ર સાથે એ બાપુએ આશ્રમની જે નિયમ પત્રિકા છે એ પણ મોકલાવી, એ પણ ક્યાંક વિનોબાને આકર્ષે છે, એટલે વિનોબા જે છે એ આશ્રમ માં જવા નક્કી કરે છે। એટલા સુધી આપણે જોયું હતું, હવે આગળ આપણે જોઈએ કે એ દિવસ હતો 7 જૂન 1916નો। હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો, મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા જ ચાલવા માંડ્યો। એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમ કોચરબ પહોંચ્યો। બાપુને ખબર પહોંચાડી કે કોઈ નવા ભાઈ આવ્યા છે, એમણે કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે। નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો ત્યારે એ શાક સમારતા હતા। મારા માટે આ પણ એક નવી નવાઈનું દ્રશ્ય હતું, રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારે સુણ્યું નહોતું। એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો, બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પકડાવી દીધું। મેં તો એ પહેલાં ક્યારે શાક સંભાળ્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી। પછી શાક સંભાળતા સંભાળતા એમણે મારા વિશે પૂછપરછ સાધરી, પછી કહે તને જો અહીંની રહેણીકરણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે, મને એથી ખુશી થશે। મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા, પછી કહે પણ તમે થોડા માંદલા દેખાઓ છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે। આ બીજો પાઠ, બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શક્યો। કહે છે કે આ બીજો વાક્ય હતો કે તમે થોડા માંદલા દેખાઓ છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે। આ જે આત્મજ્ઞાની કદી માંદો ન પડે એ કહે છે કે વાત જે છે એ હું ક્યારેય ભૂલી શક્યો નહીં। તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ, ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી, બાકીના સમયમાં હું મારા કામમાં ઘણા ડૂબ રહેતો। બાપુની અનેક લોકો સાથેની વાતો ચાલતી રહી એ સાંભળતો રહેતો,
બાપુ જાણતા હતા કે છોકરો સદભાવના પૂર્વક આવ્યો છે, પરંતુ બાકી બધાનું મન તો હું જળ જેવો જ માણસ હતો. એક વખતે બાપુ એક ભાઈ સાથે એની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે, જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકરાની વાત પણ મહત્ત્વની આપી, સ્વીકારી લેવાની નમ્રતા હતી. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. આમાં એ લોકોનો કંઈ પણ દોષ ન હતો. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો, 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે એ મારામાં ખૂબ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન, ધ્યાન, ચિંતન વગેરેમાં. એક દિવસે પરોઢે એટલે કે વહેલી સવારે ઊઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા. મને બોલવાની તેઓ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય, એટલે વધતો ઓછો એટલે કે વધારે ઓછું ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતો. સમત્વપૂર્વક એટલે ક્ષમતાપૂર્વક બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ દીધી જ છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી જ શું કહેવું છે તે વિચારીને ન રાખવું, તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો મારું આમ ચાલ્યું. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું. મારી પાસે લોકોને મોકલતા. વર્ધા ગયા પછી કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા, જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છાવાળા, તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? ના મળ્યા હો તો જરૂર મળો. એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુએ કહેલું કે એટલે પગે ચાલીને ઠેઠ પવનાર સુધી આવેલા. ત્યારે હું ખેતરમાં ખોદતો હતો. નજર ઉઠાવીને જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું, કેમ આવવાનું થયું? તો કહે, બસ આમ જ દર્શન કરવા આવેલો. પછી તો શું, બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામે લાગી ગયો. નજર પણ કામ ભણી વળી ગઈ. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા, પરંતુ કાંઈ બોલ્યા કર્યા નહીં. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી એટલે ફરિયાદ કરી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો, મારી સાથે કશી વાતચીત પણ ના કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું, તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા? જમીન ખોદતા હતા એ જાણ્યું એટલે બાપુએ કહે, તો પછી નારાજ થવાની શી જરૂર છે? વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માંગી લેવો જોઈએ? આમ બાપુ એમને તો મનાવી દીધા, પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો એટલે કે વઢ્યા, ઠપકો આપ્યો. કહે, ભલા માણસ, કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું ગયું આવ્યું છે. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. વિનોબા કહે છે કે હું તો સ્વભાવે કહે છે કે જંગલી જાનવર જેવું છું, પણ બાપુએ કહે છે કે મને પાલતુ પ્રાણી જેવો બનાવ્યો છે. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી. હું સેવા અને ભગવાનની પૂજા
હું સાધન અને જનતાનો મારો સ્વામી માનું છું. બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને ખબર નથી, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી હતી અને જો એ પરીક્ષામાં તેઓ ઉણા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત. મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા, પરંતુ મને એમની સત્યનિષ્ઠામાં લગીરે ખામી ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકત. મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું, પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. મારા પર બાપુને જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનાર બીજા સજ્જનોની ન પડી. આ ફકરામાં વિનોબા કહે છે કે કદાચ બાપુએ મારી કસોટી કરી હશે તો એ કસોટીમાં કદાચ હું પાસ ન થઈ શક્યો, તેમ છતાં પણ બાપુએ મને તેમની સાથે રાખ્યો છે. પણ મેં જ્યારે બાપુની કસોટી કરી છે તો દરેક જગ્યાએ કહે છે મને બાપુ છે એ પૂર્ણ મળ્યા છે, એટલે કે જે દેખાય છે એ જ છે બાપુ, જેવા કહે છે એવું જ દેખાય છે. કદાચ કહે છે ઘણા એવા સજ્જનો હોય કે પોતે પોતાને પૂર્ણ માનતા હોય પણ એમના પર ક્યાંક આકર્ષણ દેખાયું નથી, પણ બાપુને કહે છે કે એવું આકર્ષણ હતું કે મને એમાં ક્યાં મને ખોટ દેખાણી નહીં, જો જરાક પણ લગીરે પણ થોડી ખોટ ક્યાં દેખાણી હોત તો હું એમની સાથે ન રહી શક્યો હોત, પણ કહે છે મને ક્યાં પણ બાપુમાં જરાક પણ એવી ખોટ દેખાણી નહીં. હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો. તેમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પર કહે છે કે આંતર અને બાહ્ય વર્તનમાં સમાનતા, કે વધારે જો કદાચ કહે છે એનું આકર્ષણ થયું છે એનું કારણ શું છે, કહે છે આંતર અને બાહ્ય એકતા, કે જે અંદર છે એ જ બહાર દેખાવાનું, એ સૌથી મોટા મોટી વિશેષતા હતી બાપુની. ઘણા માણસો એવા હોય કે બહાર અંદર અલગ હોય અને બહાર દેખાવ અલગ કરતા હોય, પણ કહે છે ગાંધીજી બાપુમાં જે સૌથી મોટી મોટી વિશેષતા હતી કે આંતર બાહ્યની એકતાની અવસ્થા, એટલે કહે છે કે અંદર અને બારે બંનેમાં સમાનતા ક્યાંક. વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. કર્મયોગ એટલે કર્મ માર્ગની સાધના, કહે છે એ સાધના છે, એની દીક્ષા છે, એ કહે છે મને બાપુ પાસેથી જ મળી. ગીતામાં તો એક કહ્યું જ છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં. કહે છે કર્મનું મહત્ત્વ ગીતામાં તો આપ્યું જ છે, કહેવાયું જ છે, પણ કહે છે કે એનું દર્શન છે એ મને કહે છે બાપુના જીવનમાં દેખાણું. ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. ગીતામાં સ્થિતિ પ્રજ્ઞ લક્ષણો આવે છે. સ્થિતિ પ્રજ્ઞ એટલે કે સ્થિર સમત્વશીલ બુદ્ધિવાળું વ્યક્તિ કહે છે એ ક્યાંક મને લક્ષણો જે છે એ સ્થિતિ પ્રજ્ઞ લક્ષણ છે એ બાપુમાં ગીતાના લક્ષણો છે એ બાપુમાં દેખાણા. આ વર્ણન આખે આખું કોઈને લાગુ પડે એવો સ્થિતિ પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્યે જ કોઈ તો જ મળે, પરંતુ આ લક્ષણો નજીક પહોંચેલા મહાપુરુષોમાં મેં મારી સગી આંખે દીઠા, એટલે કે ગાંધીજીમાં એમને ક્યાંક એના દર્શન થયા. આજના વિડીયોમાં આ પાઠ જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો જે પાઠ બાકી છે એ આપણે આવતા એટલે કે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ધન્યવાદ.